Hello students, welcome to digital classroom of CCSIT. So today we will start with experiment number 9, that is isolation of antibiotic resistance bacterial population by gradient plot method, and it belongs to paper number 503, molecular biology and bioengineering. For that we have to understand mutation. So mutation is a heritable change in the nucleotide sequence of DNA. In our previous experiment, initially we will aware about mutation. Ke mutation shu hashe? Mutation etle biju kahi nahi ke DNA ni je nucleotide ni sequence che eni andar kai change thavo ene kesu mutation. Ane basically aa badhi vastu che apde m stage ni andar che e discuss kari gya che ke mutation shu hashe, kevi rite organism ni andar thashe. આપણે અત્યારે ફરીથી જોઈએ. સો ધેર આર ટુ ક્લાસીસ ઓફ મ્યુટેશન, દેટ ઇઝ સ્પોન્ટેનિયસ એન્ડ ઇન્ડ્યુસ્ડ મ્યુટેશન. મ્યુટેશન છે એ બેઝિકલી ટુ ટાઈપ હોય, સ્પોન્ટેનિયસ એન્ડ ઇન્ડ્યુસ્ડ. સ્પોન્ટેનિયસ એટલે કેવા, ઓર ઇન્ડ્યુસ્ડ એટલે શું થશે. સો અ મ્યુટેશન વિધાઉટ અ નોન કોઝ ઇઝ કોલ્ડ સ્પોન્ટેનિયસ મ્યુટેશન. સ્પોન્ટેનિયસ મ્યુટેશન એટલે એવું મ્યુટેશન અથવા તો એવો ડીએનએની અંદર ચેન્જ કે જેનું રીઝન ખબર નથી, અથવા તો એવું કહી શકે કે નેચરલી નેચરલ ફેક્ટર્સ છે એના થ્રુ સ્પોન્ટેનિયસ મ્યુટેશન થશે અથવા તો એની રીતે થશે, રાઈટ. સો ધીઝ અકર એટ લો ફ્રિકવન્સી. બીકોઝ ઓફ ઇન્ડ્યુસ્ડ મ્યુટેશન છે એની ફ્રિકવન્સી છે એ હાયર હશે, એ આપણે ત્યારે જોશું. અત્યારે જોઈએ આની લો ફ્રિકવન્સી કેમ છે. બીકોઝ ઓફ ધી કેમિકલ ઇન્સ્ટેબિલિટી ઓફ પ્યુરિન એન્ડ પિરિમિડિન બેઝિસ. સો જે કોઈ પણ ફેક્ટર છે એ ડાયરેક્ટલી ક્યાં અફેક્ટ કરશે, પ્યુરિન અને પિરિમિડિનની અંદર, કે જે એને ઇન્સ્ટેબલ બનાવશે. એન્ડ ડ્યુ ટુ લો લેવલ ઓફ મેટાબોલિક એરર્સ ઓર મિસ્ટેક ડ્યુરિંગ ધી ડીએનએ રેપ્લિકેશન. ઓર સ્પોન્ટેનિયસ મ્યુટેશન થવાના ચાન્સીસ ક્યારે છે, મેબી તો કે ડીએનએની અંદર જ્યારે રેપ્લિકેશન થતું હશે ત્યારે, તો કે એની અંદર કોઈ પણ ટાઈપની મેટાબોલિક એરર આવતી હશે અથવા તો મિસ્ટેક થતી હશે એ કેસની અંદર, તો કે સ્પોન્ટેનિયસ મ્યુટેશન છે એ થઈ શકે. ધેન મ્યુટેશન ધેટ રિઝલ્ટ્સ ફ્રોમ ધી એક્સપોઝર ઓફ ઓર્ગેનિઝમ ટુ મ્યુટાજેનિક એજન્ટ. આપણે એમ્સની અંદર વાત કરી હતી કે મ્યુટાજન્સ, મ્યુટાજન્સ મીન્સ એવા એજન્ટ કે જે મ્યુટેશન કોઝ કરાવવા માટે પોટન્ટ હશે, એબલ હશે, કે જે શું કરશે, ન્યુક્લિયોટાઇડની સિક્વન્સ હશે એની અંદર ચેન્જ છે એ કરાવશે, એને કહેશું મ્યુટાજન. સો મ્યુટાજેનિક એજન્ટ સચ એઝ આયોનાઇઝિંગ રેડિએશન, અલ્ટ્રાવાયોલેટ લાઇટ ઓર યુવી ઓર વેરિયસ કેમિકલ, ઇન શોર્ટ ફિઝિકલ ઓર કેમિકલ્સ દેટ રિએક્ટ વિથ ન્યુક્લિક એસિડ ઇઝ કોલ્ડ ઇન્ડ્યુસ્ડ મ્યુટેશન. સો ઇન્ડ્યુસ્ડ મ્યુટેશન છે એ શું હશે, તો કે એની અંદર આપણે ઓર્ગેનિઝમને કોઈ પણ ટાઈપનો એક્સપોઝર આપીએ છીએ, આઈધર ફિઝિકલ ઓર કેમિકલ, કે એ ટાઈપના જે કોઈ પણ કેમિકલ્સ છે એને આપણે ડાયરેક્ટ કોન્ટેક્ટ કોનો આપશું, માઇક્રો ઓર્ગેનિઝમનો. અને એ માઇક્રો ઓર્ગેનિઝમનો જે ન્યુક્લિક એસિડ છે, જે એના ન્યુક્લિયોટાઇડ છે, એની અંદર વેરિએશન છે આવશે. સો ઇન એક્સપેરિમેન્ટલ ઓર્ગેનિઝમ્સ રિસર્ચર્સ ઓફન ટ્રીટ ધેમ વિથ ધીસ મ્યુટાજન્સ ઇન ઓર્ડર ટુ ઇન્ક્રીઝ ધી ફ્રિકવન્સી ઓફ મ્યુટેશન ઇન ધેમ. હવે બેઝિકલી તો કે રિસર્ચર શું કરશે, તો કે જે એક્સપેરિમેન્ટલ ઓર્ગેનિઝમ મીન્સ તમારે જે ઓર્ગેનિઝમની અંદર એ જે કોઈ પણ કેમિકલ છે અથવા તો કોઈ ફિઝિકલ થિંગ છે એની ઇફેક્ટ જોવી છે કે મ્યુટેજન છે કે નહીં, તો એ કેસની અંદર શું કરશું, તો કે એનો ડાયરેક્ટ કોન્ટેક્ટ આપણે કોને આપશું, ઓર્ગેનિઝમને. સો મ્યુટેશન મે બી કેરેક્ટરાઇઝ્ડ અકોર્ડિંગ ટુ, મ્યુટેશન ખરેખર થયું છે કે નહીં એ આપણે કેરેક્ટરાઇઝ્ડ કઈ રીતે કરશું અથવા તો ક્લાસિફાઈડ કઈ રીતે કરશું, કયા ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને આપણને ખબર પડશે કે ખરેખર ઓર્ગેનિઝમની અંદર આ સો એન્ડ સો કેમિકલ ઓર ફિઝિકલ એજન્ટથી શું થયું છે, મ્યુટેશન. સો એ જોઈએ કે કોના અકોર્ડિંગ એ થશે, તો કે આઈધર ધી કાઇન્ડ ઓફ જીનોટાઇપિક ચેન્જ ધેટ હેઝ અકર્ડ, કે એની અંદર બે પોસિબિલિટીઝ છે, આઈધર એની અંદર જીનોટાઇપિક ચેન્જ આવશે ઓર ધેર ફિનોટાઇપિક કોન્સિક્વન્સીસ, ઓર આઈધર એના ફિનોટાઇપિક જે કંઈ પણ અપીરિયન્સ છે એની અંદર ચેન્જીસ આવશે. સો મ્યુટેશન આપણે ટુ ટાઈપથી કેરેક્ટરાઇઝ્ડ કરી શકીએ, આઈધર જીનોટાઇપિક ઓર ફિનોટાઇપિક. આપણે ફર્ધર એક્સપ્લોર કરીએ વોટ ઇઝ જીનોટાઇપિક એન્ડ વોટ ઇઝ ફિનોટાઇપિક. સો મ્યુટેશન કેન અલ્ટર ધી ફિનોટાઇપ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ ઇન સેવરલ ડિફરન્ટ વેઝ.
morphological mutations change the microorganism colonial or cellular morphology. So we phenotypic change ni andar apne kone consider karshu athva to kya eva factors che ke jene apne phenotypic ni andar consider kariye. For example to ka morphological mutation thai. Morphological mutation kya term ni andar to ke for example koi organism che E. coli. Example apne liye E. coli. To eni colony che e for example to ke mutation nathi. એટલે કે વાઇલ્ડ ટાઈપ જ્યારે છે ત્યારે એની કોલોની છે પિન પોઈન્ટ છે નાની કોલોનીનું ફોર્મેશન કરે છે બટ જ્યારે તો કે મ્યુટેશન થાય છે ત્યારે એની જે એજીસ છે એની જે કિનારી છે એની અંદર કંઈક ચેન્જીસ આવે છે રાઈટ તો એને કહેશું મોર્ફોલોજીકલ મ્યુટેશન અથવા તો સેલ્યુલર મોર્ફોલોજીની અંદર કંઈ ચેન્જ થાય રાઈટ કે સેલનો શેપ છે કે બાકીના કેરેક્ટર્સ તો એ જે આખા બધા ચેન્જીસ છે એને ફિનોટાઈપ ચેન્જીસ કહેશું ધેન જીનોટાઇપિક ની અંદર આપણે કોને કન્સિડર કરશું સો એની અંદર જોઈએ ન્યુટ્રિશનલ ઓર બાયોકેમિકલ વેરિએશન મે અકર ઇન અ જીન ધેટ એન્કોડ્સ એન એન્ઝાઇમ ઇન્વોલ્ડ ઇન અ મેટાબોલિક પાથવે ઓફ અમાઇનો એસિડ સિન્થેસિસ ફોર એક્ઝામ્પલ આપણે એવું કહીએ કે જીનોટાઇપિક અથવા તો જીન લેવલે ક્યારે મ્યુટેશન થશે તો કે કોઈ પર્ટિક્યુલર એક ઓર્ગેનિઝમ છે એ ઓર્ગેનિઝમની અંદર કોઈ એક જીન છે કે જે જીન એન્ઝાઇમ પર્ટિક્યુલર કોઈ એન્ઝાઇમ છે એનું સિન્થેસિસ છે એ કરે છે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે ફોર એક્ઝામ્પલ ગ્લાયકોલિસિસ થાય છે તો ગ્લાયકોલિસિસની અંદર તો કે ગ્લુકોઝનું કન્વર્ઝન ગ્લુકોઝ 6 ફોસ્ફેટની અંદર થાય તો એના માટે એન્ઝાઇમ રિસ્પોન્સિબલ હોય હેક્ઝોકાઇનેઝ ફોર એક્ઝામ્પલ માઇક્રો ઓર્ગેનિઝમની અંદર તો કે ગ્લાયકોલિસિસ થાય છે અને હેક્ઝોકાઇનેઝ થ્રુ ગ્લુકોઝનું કન્વર્ઝન ગ્લુકોઝ 6 ફોસ્ફેટની અંદર થાય છે બટ મે બી તો કે એની અંદર કોઈ પણ ફિઝિકલ ઓર કેમિકલને લીધે એની અંદર ચેન્જ આવ્યો અને ડાયરેક્ટલી એ જે હેક્ઝોકાઇનેઝ સિન્થેસિસ કરતું હતું એ જીનની અંદર ચેન્જ આવ્યો તો હવે શું થશે તો કે હેક્ઝોકાઇનેઝ છે એ ફર્ધર તો કે હેક્ઝોકાઇનેઝની અંદર ચેન્જ આવશે અને સબસ્ટ્રેટ ગ્લુકોઝ છે એનું કન્વર્ઝન એ ગ્લુકોઝ 6 ફોસ્ફેટની અંદર કરી શકશે નહીં રાઈટ સો સબસ્ટ્રેટનું કન્વર્ઝન ઇન્ટરમિડિયેટ ઓર પ્રોડક્ટની અંદર થતું નથી તો જે આખો બાયોકેમિકલ પાથવેઝ જે છે એના ન્યુટ્રિયન્ટ અથવા તો એના જે બાયોમોલિક્યુલ છે એને મેટાબોલાઇઝ કરવાનો એની અંદર શું આવશે ચેન્જ આવશે સો ચેન્જીસ ઇન જીન રેગ્યુલેશન અકર્સ વેન મ્યુટેશન અકર ઇન અ જીન એન્કોડિંગ અ ટ્રાન્સક્રિપ્શન ફેક્ટર સો આઈધર એ જીનની અંદર ચેન્જ કરે એન્ઝાઇમની અંદર ચેન્જ કરશે અથવા તો રેગ્યુલેટરી જે ફેક્ટર્સ છે એની અંદર કંઈક ચેન્જ આવશે તો એ જે આખો ટાઈપ છે એને કહેશું જીનોટાઇપિક ચેન્જ ઓર જીનોટાઇપિક મ્યુટેશન દેન લિથલ મ્યુટેશન પ્રિવેન્ટ ધી રીપ્રોડ્યુસિંગ કેપેસિટી ઓફ ઓર્ગેનિઝમ એન્ડ વેન એક્સપ્રેસ્ડ ઇટ રિઝલ્ટ ઇન ધ ડેથ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ લિથલ મીન્સ ડેથ થઈ જવી અથવા તો વધારે હાયર અમાઉન્ટની અંદર સો લિથલ મ્યુટેશન શું કરશે તો કે જે કોઈ પણ પર્ટિક્યુલર ઓર્ગેનિઝમ છે એની રીપ્રોડ્યુસિંગ કેપેબિલિટી છે એને પ્રિવેન્ટ કરશે અથવા તો થવા દેશે નહીં જ્યારે એ જીન પર્ટિક્યુલર એક્સપ્રેસ થશે એ કન્ડિશનની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ છે એની ડેથ પણ થઈ શકે રાઈટ નોર્મલ મ્યુટેશન હશે અથવા તો ઓછું મ્યુટેશન હશે 1 or 2 બેઝનું તો એ કેસની અંદર પ્રોબ્લેમ થશે નહીં બટ લિથલ મ્યુટેશન ઓર વધારે ચેન્જીસ આવું એવા હશે તો એ કેસની અંદર માઇક્રો ઓર્ગેનિઝમની ડેથ છે એ પણ થઈ શકશે દેન હવે આપણે જોઈએ આપણે જે ઓર્ગેનિઝમ આઇસોલેટ કરવો છે એ બેઝિકલી તો કે સ્ટ્રેપ્ટોમાઇસિન રેઝિસ્ટન્ટ નોર્મલી કોઈ પણ ઓર્ગેનિઝમ છે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ ઇકોલાઈ ઓર્ગેનિઝમની અંદર રાઈટ સો ઇકોલાઈ છે એ નોર્મલી કેવું હશે તો કે સ્ટ્રેપ્ટોમાઇસિન જે એન્ટીબાયોટિક છે એનાથી રેઝિસ્ટ છે રેઝિસ્ટ મીન્સ તો કે જ્યારે તમે એને સ્ટ્રેપ્ટોમાઇસિનનો એક્સપોઝર આપશો એ કેસની અંદર તો કે ઇકોલાઈ છે એની ડેથ થાય અથવા તો ઇકોલાઈ છે એનાથી ઇનહિબિટ થાય બટ અત્યારે તો કે આપણો એમ મેઇન શું છે તો કે ઇકોલાઈ જે છે અથવા તો આપણે એવા ઓર્ગેનિઝમ લેવા છે કે જે સ્ટ્રેપ્ટોમાઇસિનની પ્રેઝન્સમાં પણ ગ્રો થઈ શકે ઇન શોર્ટ એનાથી એ ઇનહિબિટ થાય નહીં રેઝિસ્ટ થઈ જવા જોઈએ તો એવું કઈ રીતે પોસિબલ બને તો કે આ જે ઓર્ગેનિઝમ છે એ પોતે શું કરશે સ્પોન્ટેનિયસ ટાઈપ ઓફ મ્યુટેશન રાઈટ શું કરશે સ્પોન્ટેનિયસ ટાઈપ ઓફ મ્યુટેશન કે એની અંદર એવું કંઈક થાય એવું મ્યુટેશન થાય અથવા તો એવો ચેન્જ થાય કે જેના લીધે એ સ્ટ્રેપ્ટોમાઇસિનથી સેન્સિટિવ છે તો એ કેસની અંદર ચેન્જ થઈને શું બની જાય સ્ટ્રેપ્ટોમાઇસિનથી રેઝિસ્ટન્સ અને હવે આપણને ખબર કેમ પડશે કે કઈ રીતે ચેન્જ થયો તો એના માટેનું જે પ્રિન્સિપલ છે આપણે જોઈએ સો ધ એબિલિટી ઓફ ઓર્ગેનિઝમ ટુ પ્રોડ્યુસ મ્યુટન્ટ્સ ધેટ આર રેઝિસ્ટન્ટ ટુ એન્ટીબાયોટિક ઇઝ ગ્રો
them on a gradient plate of particular antibiotic. આપણને આવા ઓર્ગેનિઝમ કઈ રીતે મળશે? તો કે એના માટેની ઘણી બધી મેથડ છે. ફોર એક્ઝામ્પલ ગ્રેડિયન્ટ પ્લેટ, રેપ્લિકા પ્લેટ. સો એમાંથી આપણે કરીએ છીએ ગ્રેડિયન્ટ પ્લેટ. સો ગ્રેડિયન્ટ પ્લેટની હેલ્પથી આપણે જે કોઈ પણ પર્ટિક્યુલર એન્ટીબાયોટિક કે જેની અગેન્સ્ટ આપણે મ્યુટેન્ટ ઓર્ગેનિઝમ જોઈએ છે તો એનો યુઝ કરશું અને આપણે રેઝિસ્ટન્ટ ઓર્ગેનિઝમ છે ઓર મ્યુટન્ટ ઓર્ગેનિઝમ છે એના થ્રુ મળશે. જોઈએ કઈ રીતે? સો ધ ગ્રેડિયન્ટ પ્લેટ કન્સિસ્ટ ઓફ ટુ વેજીસ લાઈક લેયર ઓફ મીડિયા. ગ્રેડિયન્ટ પ્લેટનો બેઝિક પ્રિન્સિપલ શું છે? તો કે ગ્રેડિયન્ટ પ્લેટની અંદર વેજીસ મીન્સ શંકુ આકાર, ટુ વેજીસ લાઈક લેયર. ટુ વેજીસ મીન્સ આ જે આખો પાર્ટ બતાવેલો છે, ફર્સ્ટ સ્ટ્રેપ્ટોમાઇસિન અગાર અને લોઅર લેયર છે ન્યુટ્રિયન્ટ અગાર. તો બંનેના જે લેયર ફોર્મ થાય છે એ કેવા થાય છે? એકબીજાના કોમ્પ્લિમેન્ટરી. અને વેજીસ લાઈક સ્ટ્રક્ચર મીન્સ શંકુ આકારના, કોન લાઈક સ્ટ્રક્ચર છે એ ટુ લેયરના બનેલા છે, એને કહેશું ગ્રેડિયન્ટ પ્લેટ. સો અ બોટમ લેયર ઓફ પ્લેન ન્યુટ્રિયન્ટ અગાર એન્ડ ટોપ લેયર ઓફ એન્ટીબાયોટિક વિથ ન્યુટ્રિયન્ટ અગાર. ગ્રેડિયન્ટ પ્લેટની અંદર બેઝિકલી શું હશે? તો કે ટુ વેજીસ લાઈક લેયર હશે. એમાંથી કમ્પલસરી તો કે જે લોઅર લેયર છે ઓર બોટમ લેયર છે એ શેનું બનેલું હશે? પ્લેન ન્યુટ્રિયન્ટ અગાર ઓર એન અગાર. એન્ડ અપર લેયર એ શેનું બનેલું હશે? તો કે તમારી જે ટેસ્ટ એન્ટીબાયોટિક જોઈએ છે, જેના અગેન્સ્ટ તમારે મ્યુટન્ટ જોઈએ છે, એ એન્ટીબાયોટિકવાળું મીડિયા. ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે સ્ટ્રેપ્ટોમાઇસિન જોઈએ છે તો એ મીડિયાની અંદર શું હશે? સ્ટ્રેપ્ટોમાઇસિન પ્લસ એન અગાર, કે તમે એન અગારની અંદર એડિશનલી શું એડ કરેલી છે? સ્ટ્રેપ્ટોમાઇસિન એન્ટીબાયોટિક. અને જે આપણને રિઝલ્ટની અંદર અગાર મળશે એને કહેશું સ્ટ્રેપ્ટોમાઇસિન અગાર. સો અગેઇન રિપીટ કરું છું, ગ્રેડિયન્ટ પ્લેટની અંદર તો કે ટુ વેજીસ લાઈક લેયર હશે, લોઅર લેયર એન્ડ અપર લેયર. લોઅર લેયરની અંદર શું હશે? ન્યુટ્રિયન્ટ અગાર. અને અપર લેયર હશે એની અંદર ટેસ્ટ એન્ટીબાયોટિક અને એની સાથે સાથે એન અગાર. સપોઝ અહીંયા આપણે ઇકોલાઈની અગેન્સ્ટ સ્ટ્રેપ્ટોમાઇસિન લઈએ છીએ તો એ જે એન અગાર છે એની અંદર આપણે શું એડ કરેલું હશે? સ્ટ્રેપ્ટોમાઇસિન એન્ટીબાયોટિક. એટલા માટે એને કહેશું સ્ટ્રેપ્ટોમાઇસિન અગાર. હવે શું થશે? તો કે તમે જ્યારે કોઈ પણ પર્ટિક્યુલર એન્ટીબાયોટિક એડ કરો છો, રાઈટ, એન્ટીબાયોટિક એડ કરશો તો શું થશે? આપણે કયા લેયરની અંદર એન્ટીબાયોટિક એડ કરીએ છીએ? તો કે ધ એન્ટીબાયોટિક ઇન ધી ટોપ લેયર. ટોપ લેયરની અંદર આપણે સ્ટ્રેપ્ટોમાઇસિન એડ કરી, સો ટોપ લેયર ડિફ્યુઝડ ઇન ટુ ધી બોટમ લેયર. હવે અહીંયા ટોપ લેયરની અંદર તમે એન્ટીબાયોટિક એડ કરેલી હોય અને ન્યુટ્રિયન્ટ અગાર છે એની અંદર બિલકુલ એન્ટીબાયોટિક નથી, સો ડિફ્યુઝન કઈ રીતે થશે? તો કે હાયર કન્સન્ટ્રેશન ટુ લોઅર કન્સન્ટ્રેશન, એ પણ કેવું થશે? સ્પોન્ટેનિયસ, નેચરલી. તો અહીંયા સ્ટ્રેપ્ટોમાઇસિનનું કન્સન્ટ્રેશન હાયર હશે કમ્પેર્ડ ટુ ન્યુટ્રિયન્ટ અગાર, બીકોઝ એમાં કાંઈ એડ કરેલી નથી. સો એની જે એન્ટીબાયોટિક છે શું થશે? તો કે સ્પોન્ટેનિયસલી એ પોતે ડિફ્યુઝ થઈને ક્યાં જશે? ન્યુટ્રિયન્ટ અગારની અંદર. હવે અહીંયા ન્યુટ્રિયન્ટ અગાર આપણે કેવો સ્લાન્ટિંગ પોઝિશનમાં છે, રાઈટ, સ્લાન્ટિંગ પોઝિશનમાં છે. મીન્સ તો કે એક સાઈડ તમને એન અગરનું લેયર વધારે દેખાતું હશે અને બીજી સાઈડ છે એન અગરનું લેયર કેવું દેખાતું હશે? ઓછું. તો આ જે પોઝિશન છે એને કહેશું સ્લાન્ટિંગ પોઝિશન, અને એ સ્લાન્ટિંગ આપણે જનરેટ કરવા પડે. બટ હવે અહીંયા મારો મેઇન કહેવાનો પર્પઝ એ છે કે સ્ટ્રેપ્ટોમાઇસિન અગર અહીંયા કેવું છે? વધારે. એટલે જેમ જેમ આપણે આગળ ડિરેક્શનની અંદર મૂવ કરીએ એમ એમ સ્ટ્રેપ્ટોમાઇસિનનું કન્સન્ટ્રેશન કેવું થતું જશે? લોઅર થતું જશે, બીકોઝ અહીંયાથી મોલેક્યુલ ડિફ્યુઝ થઈને ક્યાં જતા રહીએ છે? ન્યુટ્રિયન્ટ અગારની અંદર. સો અહીંયા એક ગ્રેડિયન્ટ જનરેટ થાય. ગ્રેડિયન્ટ મીન્સ એક ઢાળ, રાઈટ. કેવો ગ્રેડિયન્ટ જનરેટ થશે? તો કે હાઈ કન્સન્ટ્રેશન ટુ લોઅર કન્સન્ટ્રેશન. એક એની રીતે નેચરલી બનશે કે સ્ટ્રેપ્ટોમાઇસિન અગાર જ્યાં એનો પાર્ટ વધારે છે ત્યાં કેવું કન્સન્ટ્રેશન હશે? હાયર કન્સન્ટ્રેશન. અને બાકીનો જે પોર્શન છે એની ઓપોઝિટ ડિરેક્શન છે ત્યાં કેવો હશે? લોઅર સ્ટ્રેપ્ટોમાઇસિન કન્સન્ટ્રેશન. સો આપણે એ જ સિચ્યુએશન છે એનો એડવાન્ટેજ લેશું. સો ડિફ્યુઝ ઇન ટુ ધી બોટમ લેયર પ્રોડ્યુસિંગ અ ગ્રેડિયન્ટ ઓફ એન્ટીબાયોટિક ફ્રોમ લો ટુ હાઈ. અ ગ્રેડિયન્ટ પ્લેટ ઇઝ મેડ બાય યુઝિંગ સ્ટ્રેપ્ટોમાઇસિન ઇન ધી મીડિયમ. ધેન ઇકોલાઈ which is normally sensitive to streptomycin, if the colonies develop into the high concentration, are resistant to the action of streptomycin and considered as a streptomycin resistant mutant. So, અહીંયા સ્ટ્રેપ્ટોમાઇસિન નો એક વખત આપણે એવું કીધું કે એક સાઈડ કન્સન્ટ્રેશન હાઈ હશે અને એક સાઈડ લોઅર કન્સન્ટ્રેશન હશે, એટલે એક આ ગ્રેડિયન્ટ બની ગયો. હવે ઇકોલાઈને તમે આ જ મીડિયમ ઉપર ગ્રો કરાવો છો,
तो इकोलाई जो हायर कंसंट्रेशन नी अंदर ग्रो थाय राइट इकोलाई नॉर्मली के जे सेंसिटिव हता ए हायर कंसंट्रेशन नी अंदर ग्रो थाय तो ए ऑर्गेनिज्म केवा छे हाईली म्यूटंट लो नी अंदर तमने मळशे ऑर्गेनिज्म तो एने पण आपणे म्यूटंट ज कंसिडर करशुं बट रेट ऑफ म्यूटेशन एनी अंदर केवो छे लोअर बिकॉज ए लो कंसंट्रेशन नी अंदर ग्रो थया छे तो अहीं आ प्लेट ऊपर जो इकोलाई ग्रो थाय इट मीन्स के ए स्ट्रेप्टोमाइसिन रेजिस्टंट म्यूटंट छे देन दी स्पॉन्टेनियस म्यूटेशन ड्यू टू दी रेजिस्टंस इन एंटीबायोटिक्स सच ए स्ट्रेप्टोमाइसिन आर इजीली डिटेक्टेड बिकॉज दे ग्रो इन द प्रेजेंस ऑफ एंटीबायोटिक कंसंट्रेशन दैट इनहिबिट द ग्रोथ ऑफ नॉर्मल बेक्टेरिया सो आ प्लेट ऊपर जो तमने इकोलाई नो ग्रोथ जोवा मळे इट मीन्स के ए स्ट्रेप्टोमाइसिन म्यूटंट छे बट अहीं डिग्री ऑफ म्यूटेशन छे पण आपणे चेक करी शकीए कोना ऊपरथी तो के जे ग्रेडियंट जनरेट थाय छे हाई टू लो सो हायर दी म्यूटेशन ओर हायर दी म्यूटेशन रेट तो एवा ऑर्गेनिज्म हायर कंसंट्रेशन नी अंदर पण ग्रो थई शके अने ओछो म्यूटेशन हशे लोअर रेट हशे लोअर डिग्री हशे तो ए केस नी अंदर ए ऑर्गेनिज्म लोअर रीजन जे छे त्यां ग्रो थाशे सो आवी रीते आपणे रेजिस्टंट म्यूटंट छे स्ट्रेप्टोमाइसिन रेजिस्टंट म्यूटंट एने ग्रेडियंट प्लेट थ्रू आइसोलेट करी शकीए देन एना माटे रिक्वायरमेंट शू जोशे तो के टू न्यूट्रिएंट अगार ट्यूब मोल्टन केम के आपणे जे बे वेजीज लाइक स्ट्रक्चर बनावा छे तो एना माटे बे मोल्टन नी ट्यूब जोशे देन स्टराइल पेट्री प्लेट ए मोल्टन ने स्टराइल पेट्री प्लेट नी अंदर एड करवा माटे एक एम्प्टी स्टराइल प्लेट छे आपणे जोशे देन स्ट्रेप्टोमाइसिन सोल्यूशन अत्यारे आपणे स्ट्रेप्टोमाइसिन लईए छीए एज एंटीबायोटिक अहींया तमारे बीजी कोई यूज करवी होय तो तमे ए एंटीबायोटिक एज अ सोल्यूशन तमे लई शको देन ग्लास रोड देन स्प्रेडर ग्लास रोड नी सेनी नीड हशे तो के तमे जे स्लांटिंग पोजिशन बनावो छो तो प्लेटना बॉटम पार्ट नी अंदर राखवा माटे ग्लास रोड नी नीड पड़शे स्प्रेडर तो के इकोलाई ने स्प्रेड करवा माटे देन वॉटर बाथ तो के जे मोल्टन छे एने ए कंडीशन नी अंदर राखवा माटे अने इन्क्यूबेटर प्लेट ने इन्क्यूबेट करवा माटे सो स्टार्टिंग विथ दी प्रोसीजर वॉटर बाथ इज adjusted to 96 degrees Celsius. Then take two nutrient agar and place into water bath for 10 minutes 96 degrees Celsius and maintain this situation for 10 minutes. After 10 minutes, reduce the temperature at 55 degrees Celsius. Then one of the nutrient agar tube is taken from the water bath. Then open the lid of petri plate and pour nutrient agar into the plate. Then take a glass rod and place below the petri plate such in slanting position. Allow it for solidify for 15 minutes. Then take the rod. Then invert the plate and labeled as nutrient agar. Then take second nutrient agar tube from the water bath. Placed in the rack. Set 100 microliter. Then again take 100 microliter of streptomycin solution and aseptically add this streptomycin solution into the nutrient agar dip tube mix well this tube Then again, add this streptomycin and agar into the previous cooled plate. After solidification, mark as streptomycin agar.
mark nutrient agar as LSC, that is low streptomycin concentration, and streptomycin concentration as a HSC. Then take a pipette, say 200 microliter, and take 200 microliter of E. coli culture . Pour this culture onto the agar . Take the glass rod and sterilize it with the help of ethanol . Then spread evenly, then close the lid after spreading, then incubate the plate at 37 degrees Celsius for 24 to 48 hours. After incubation, the plate is taken out from the incubator . Mark the colony, that is streptomycin resistance, at higher concentration. So હવે જે આપણે નવી જે મળી છે colonies, તો એને બીજી જે plate છે streptomycin एंटीबायोटिक वाली एनी अंदर आपणे मूकशू अने ग्रो करावशू ऑर्गेनिज्म ने अने जोशू कि एनी अंदर ग्रो थाय छे के नहीं अने कन्फर्म करशू कि आपणे जे मळ्या छे प्रेक्टिकल थ्रू ऑर्गेनिज्म ए स्ट्रेप्टोमाइसिन रेजिस्टंट म्यूटंट छे विथ द हेल्प ऑफ ग्रेडियंट प्लेट टेक्निक आई होप सो आ एक्सपेरिमेंट तमने क्लियर थयो हशे थैंक यू